આ વિડિયોમાં આપણે અપૂર્ણાંક વિશે શીખીશું અપૂર્ણાંક અપૂર્ણાંક એટલે એમ કહી શકાય કે પૂર્ણનો કોઈ એક ભાગ આગળ જતા આપણે તેને અલગ અલગ રીતે જોઈશું પૂર્ણનો કોઈ એક ભાગ એનો અર્થ શું ધારો કે આપણી પાસે એક પીઝા છે જેને આપણે અહીં કેસરી રંગના વર્તુળથી દર્શાવેલ છે અને હવે તેના ચાર એક સરખા ભાગ કરીએ આ બે એક સરખા ભાગ અને આ બીજા બે એક સરખા ભાગ એટલે કે ચાર એક સરખા ભાગ આમ અહીં બતાવીએ ચાર એક સરખા ભાગ હવે માની લો કે ચાર માંથી ત્રણ ભાગમાં ફક્ત ચીઝ છે જો આ ત્રણ ભાગમાં પીળા રંગથી અહીં ચીઝ દર્શાવેલ છે અને આ ચોથા ભાગમાં ચીઝ અને ઓલિવ બંને છે ઓલિવને હું લીલા રંગથી બતાવું છું જુઓ આ ઓલિવ છે હવે એક પ્રશ્ન છે કે પીઝાના કયા ભાગમાં ઓલિવ છે આપણી પાસે કુલ ચાર ટુકડા છે જે દરેક સરખા કદના છે આમ ચાર એક સરખા ભાગ જેમાંથી એક ભાગમાં ઓલિવ છે માટે કહી શકીએ કે એક ચતુર્થાંશ ભાગના પીઝામાં એક ચતુર્થાંશ ભાગના પીઝામાં ઓલિવ છે ઓલિવ છે ચાર માંથી એક ભાગ હવે કોઈ પૂછે કે પીઝાના કયા ભાગમાં ફક્ત ચીઝ છે જુઓ આ ભાગમાં ચીઝ છે પણ સાથે ઓલિવ પણ છે માટે આ ભાગને આપણે ધ્યાનમાં લઈશું નહીં તેથી આ એક બે અને ત્રણ એક સરખા ભાગમાં ફક્ત ચીજ છે તેમ કહી શકાય માટે આપણે કહી શકીએ કે ત્રણ ભાગમાં એટલે કે પીઝાના ચારમાંથી ત્રણ ભાગમાં ફક્ત ચીજ છે અહીં લખીએ ત્રણ ચતુર્થાંશ ભાગના પીઝામાં ફક્ત ચીઝ છે ત્રણ ચતુર્થાંશ ભાગના પીઝામાં ફક્ત ચીઝ છે થોડા વધુ ઉદાહરણ લઈએ કારણ કે યાદ રાખવા માટે આખું અગત્યનો મુદ્દો છે અહીં આપણે પીઝાનું ઉદાહરણ જોયું હવે કોઈ ફળનું ઉદાહરણ લઈએ ધારો કે આપણી પાસે એક નારંગી છે જુઓ આ અહીં એક નારંગી છે અને એક કેળું પણ બતાવીએ જુઓ આ એક કેળું છે તેમજ એક લીંબુ પણ લઈએ જુઓ અહીં એક લીંબુ પણ છે વધુ એક ફળ લઈએ ધારો કે ધારો કે આપણી પાસે એક સફરજન પણ છે આ એક સફરજન છે ચાલો દ્રાક્ષ પણ બતાવીએ દ્રાક્ષનું એક ઝૂમ છે હવે જો આ વિગતના આધારે એક પ્રશ્ન પૂછું કે અહીં કેટલા ભાગના ફળ પીળા રંગના છે આ જે રીતે દોરેલ છે એના આધારે ફળનો કેટલામો ભાગ પીળા રંગનો છે જુઓ કે અહીં એક બે ત્રણ ચાર અને પાંચ પ્રકારના ફળ છે માટે અહીં લખીએ પાંચ પ્રકારના ફળ અને તેમાંથી કેટલા ફળ પીળા રંગના છે અહીં જે રીતે દોર્યું છે તે પ્રમાણે કહી શકાય કે બે પ્રકારના કે બે પ્રકારના ફળ પીળા રંગના છે માટે કહી શકાય કે બે પંચમાંશ ભાગના ફળ બે પંચમાંશ ભાગના ફળ પીળા રંગના છે અહીં પીળા રંગથી જ લખીએ પીળા રંગના છે બે ભાગના ફળ પીળા રંગના છે વધુ એક ઉદાહરણ લઈએ જેનાથી વધારે સ્પષ્ટતા થાય હું અહીં એક ચોકલેટ દોરું છું એક કેન્ડી બાર છે એટલે કે મોટી ચોકલેટ છે જુઓ આ એક ચોકલેટ છે અને તેના પાંચ એક સરખા ભાગ કરવાનો પ્રયત્ન કરું છું આ ત્રણ સરખા ભાગ આ ચાર અને પાંચ એક સરખા ભાગ એક બે ત્રણ ચાર અને પાંચ માની લો કે આ પાંચ સરખા ભાગ છે અને તેમાંથી આ એક ભાગ હું ખાઈ ગયો તેમજ આ બીજો ભાગ પણ હું ખાઈ ગયો હું તે ખાઈ ગયો માટે તે અહીંથી નીકળી ગયા તો હવે મેં કેટલામો ભાગ ખાધો તેમ કહેવાય જુઓ આપણી પાસે પાંચ સરખા ટુકડા હતા અને તેમાંથી હું બે ભાગ ખાઈ ગયો માટે આ ચોકલેટનો બે પંચમાંશ ભાગ મેં ખાધો તેમ કહેવાય આમ બંનેને અહીંથી દૂર કરી દઈએ માટે અહીં લખીએ બે પંચમાંશ ભાગની ચોકલેટ ખાધી અહીં આપણે બધા જ ઉદાહરણ ખાવાની વસ્તુના લીધા બીજા વિડીયોમાં ખાવાની વસ્તુઓના ઉદાહરણ લીધા વિના અપૂર્ણાંક વિશે સમજીશું પણ આ ખૂબ અગત્યની ગાણિતિક સમજ છે જેના વિશે તમે પણ જાતે વિચારવાનો પ્રયત્ન કરજો